નવ શીખવાનું છે. મજા પડશે ને તમને શીખવાની? જુઓ ત્યારે બરાબર છે. હવે બીજા હાથમાં જુઓ, આ એક
આ બે અને આ ત્રણ, કેટલા છે? ત્રણ. એક હાથમાં કેટલા હતા? એક. બીજા હાથમાં કેટલા હતા? ત્રણ. એક, બે અને ત્રણ. સાની નિશાની કરીશું? વત્તા કરવી. સાની નિશાની કરીશું? વત્તા કરવી. બરાબર. હવે આપણે ગણીએ. એક, બધાને ભેગા કરીએ છીએ, બરાબર. એક, બે, ત્રણ અને ચાર. કેટલા થયા? ચાર. હવે તમે અહીં પણ જુઓ, ગણો તો. એક, બે, ત્રણ અને ચાર. એકની અંદર ત્રણ ઉમેરીએ તો કેટલા થયા? ચાર. એકની અંદર બે ઉમેરીએ તો કેટલા થયા? ત્રણ. આગળ જોઈએ. કેટલા લખ્યા મેં? એક. એક બરાબર છે. હવે નીચે જો હું કેટલા લખું છું. એક, બે, ત્રણ અને ચાર. કેટલા લખું છું? ચાર. બરાબર. સાની નિશાની કરીશું? વત્તા કાઢી. સાની નિશાની કરીશું? વત્તા કાઢી. એટલા બંનેને આપણે શું કરવાના છે? ભેગા કરવાના છે. અને ભેગા કરીશું તો જવાબ કેવો આવશે? આ બંને કરતાં મોટો આવશે. એક કરતાં પણ મોટો આવશે અને ચાર કરતાં પણ મોટો આવશે. કેટલા લીધા હતા આપણે? એક. અને પછી નીચે કેટલા લીધા હતા? ચાર. ગણો તો. એક, બે, ત્રણ અને ચાર. હવે આપણે બધાને ભેગા કરીએ છીએ, બરાબર. હવે ગણો. એક, બે, ત્રણ, ચાર અને પાંચ. કેટલા થયા? પાંચ. અહીંયા ગણો તો. એક, બે, ત્રણ, ચાર અને પાંચ. બરાબર. સમજણ પડી બધાને? સહેલું લાગે છે ને? તમારે ઘરે આ રીતે જ કરવાનું છે. અત્યારે તમને સરવાળા શીખવાડીએ છીએ, હજુ તમને સમજ ઓછી પડે એટલે આવી રીતે આપણે સંખ્યાની સામે મીંડા કરવાના અને બધા મીંડા ભેગા કરી અને પછી અહીંયા જવાબ લખવાનો, બરાબર. ચાલો હવે બીજા દાખલા આપણે જોઈએ, બરાબર. જો કેટલા છે? એક હાથમાં બે. કેટલા છે? બે. બરાબર. અને બીજા હાથમાં જો કેટલા છે? એક જ. આ હાથમાં કેટલા છે? બે. અને આ હાથમાં કેટલા છે? એક. સાની નિશાની કરીશું? વત્તા કરીશું. બરાબર. એક હાથમાં કેટલા હતા? બે. જો જેટલી સંખ્યા હોય એટલા મીંડા કરવાના, એ તમે શીખી ગયા છો. નીચે કેટલા છે? એક. હવે આપણે ભેગા કરીશું, બરાબર. આ એક, બે અને આ ત્રણ. કેટલા થયા? ત્રણ. કેટલા થયા? ત્રણ. હવે અહીંયા જુઓ. એક, બે અને ત્રણ. ચાલો એ રીતે ફરી બે લઈશું. બે. બરાબર. અને બીજા હાથમાં પણ બે લીધા. આ હાથમાંય બે અને બીજા હાથમાં પણ બે. સાની નિશાની કરીશું? વત્તા કરવી, સરવાળાની. બરાબર. કેટલા છે ઉપર? બે. બંને સંખ્યા સરખી છે જો, બરાબર. નીચે કેટલા છે? બે. એટલે બે મીંડા કરવાના. હવે આપણે ગણીશું. ગણો છો. એક, બે, ત્રણ અને ચાર. કેટલા થયા? ચાર. અહીંયા ગણો. એક, બે, ત્રણ અને ચાર. બરાબર. ચાલો બીજો દાખલો જોઈશું. કેટલા લખ્યા મેં? બે. બરાબર. એટલે જુઓ, બે. અને આ હાથમાં જુઓ કેટલા છે? ત્રણ. કેટલા છે? ત્રણ. સાની નિશાની કરીશું?
સરવાળા, બરોબર? ઉપર કેટલા મીંડા દોરીશું? બે. નીચે કેટલા મીંડા કરીશું? ત્રણ. ચાલો હવે ગણો. એક, બે, ત્રણ, ચાર અને પાંચ. કેટલા થયા? પાંચ. તમારા હાથમાં કેટલા આંગળા છે જુઓ તો? પાંચ, બરાબર? એટલે પાંચ થયા. અહીંયા પણ મીંડા ગણો તો એક, બે, ત્રણ, ચાર અને પાંચ. સમજે પડી ગઈ બધાને? કેટલો જવાબ આવે છે છેક સુધી? પાંચ જવાબ. કેટલો જવાબ આવે? પાંચ. એટલે ઘરે તમારે આ દાખલા નોટમાં લખવાના અથવા સ્લેટમાં લખવાના.